ફ્રેન્ડ્સ ટુડે વી લર્ન એક્ટિવિટી ફોર ફ્રોમ ઇનિટ વન ટેસ્ટ ધ વેસ્ટ ધ મહારાજા ઓફ ત્રાવણકર ઓર્ડ અ હ્યુજ ડિનર ત્રાવણકરના મહારાજાએ એક મોટા રાત્રિ ભોજનની સૂચના આપી ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ તે ઘણા મહત્ત્વના મહેમાનો માટે હતું સો ધ મહારાજા પર્સનલી કેમ્પ ટુ ધ કિચન તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ તેમને મહેમાનો માટે સૌથી ઉત્તમ વાનગીઓ જોઈતી હતી ધ કૂક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈઓ તેના કામમાં વ્યસ્ત હતો સેઝ વેલકમ માય લોર્ડ આઈ એમ હેપી ટુ સી યુ હિયર રસોઈઓ કહે છે સ્વાગત છે મહારાજ તમને અહીં જોઈને મને આનંદ થાય છે કિંગ સેસ યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ રાજાએ કહ્યું તમારી વાનગીની ખરેખર સરસ સુવાસ આવે છે સેસ થેન્ક યુ યોર મેજેસ્ટી રસોઈઓ કહે છે આભાર મહારાજ તમારો કિંગ સેસ ઇન ધ બ્રેકેટ પોઈન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ બ્રેકેટ ઓવર વોટ ઇઝ ધર ઇન ધ બાસ્કેટ રાજા પૂછે છે ટોપલીમાં વધેલી વસ્તુઓ તરફ નિર્દેશ કરતા એ પૂછે છે ટોપલીમાં શું છે કુક્સીસ ધીસ ઇઝ અ વેજીટેબલ વેસ્ટ યોર મેજેસ્ટી આઈ વિલ થ્રો ઇટ અવે તો રસોઈ કહે છે તે વધેલા નકામાં શાકભાજી શાકભાજી છે મહારાજ હું તે ફેંકી દઈશ

પછી રાજા રસોડામાંથી બહાર જતા રહ્યા ધ કૂક વોઝ વરીડ રસોઈયાને ચિંતા થઈ ગઈ હી સ્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ તે વધેલા શાકભાજી તરફ એક ટીસે જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો હી હેડ એન્ડ આઈડિયા તેને એક યુક્તિ સૂજી હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ્સ સૌથી પહેલાં તેણે શાકભાજીને ધોઈ નાખ્યા ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રાઈપ્સ પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા હુપુટ હીપુડેમ ઇન અ બિગ પોટ તેણે એક મોટા વાસણમાં એક બધા શાકભાજી નાખ્યા હી સ્ટાર્ટેડ ટુ કૂક ઇટ અને તે શાકભાજીને રાંધવા લાગ્યો હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર તેણે તાજું ટોપરા લીલા મરચાં અને લસણનું મિશ્રણ વાટ્યું

હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લિવ્સ પછી તેણે મીઠા લીમડા વડે વાનગીને શણગારી ધ ન્યુ ડીશ વોઝ રેડી નવી વાનગી તૈયાર હતી હી સર્વ ધ ડીશ ટુ ધ ગેસ્ટ તેણે મહેમાનોને વાનગી પીરસી એવરી વન લાઇક ઇટ વેરી મચ બધાને તે ખૂબ જ પસંદ આવી ધ ગેસ્ટ સેઝ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડીશ ઓફ ધીસ ડીશ મહેમાનોએ પૂછ્યું આ ડીશનું વાનગીનું નામ શું છે ધ કૂક વોઝ કન્ફ્યુઝ્ડ રસોએ તો મુંઝાઇ ગયું સેઝ ધ નેમ ઓફ ધ ડીશ અવ્યલ રસોયાએ કહ્યું કે વાનગીનું નામ અવિયલ છે અવયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરેલા અવિયલ સમગ્ર કેરલમાં પ્રખ્યાત થયું એન્ડ જસ્ટ ઇમેજિન અને તમે કલ્પના તો કરો

પાંડવસ વર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ પાંડવો તેના રાજ્યમાં સંતાયા હતા અવ્યલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ અવ્યલ તમિલનાડુમાં પણ ખૂબ જ લોકપ્રિય છે